બગસરા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં માંડવી રિજેક્ટ થતા ખેડૂતોમાં ઓહાપો. અમરેલી જિલ્લાના બગસરા માર્કેટિંગ યાર્ડમાં મહિલાઓ દ્વારા તેમજ ખેડૂતો દ્વારા મામલતદાર સાહેબને ખેડૂતોની માંડવી રિજેક્ટ કરવામાં આવે છે તે બાબતે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી અને માંડવી ક્યાં આધાર પર રિજેક્ટ કરવામાં આવે છે તેની કઈ રીતે એ નક્કી કરી કેવી ગુણવત્તા નક્કી કરવામાં આવે છે આના નિયમો શું હોય છે આવું બધી બાબતોને ધ્યાન દોરી માર્કેટિંગ યાર્ડમાં માંડવી જે રિજેક્ટ કરવામાં આવી રહી છે તે મુદ્દે ખેડૂતોમાં ઓહાપો જોવા મળ્યો હતો અને મામલતદારને ધારવા રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતને પોષણ સમ પાંવ આપવા છે અને આમ હેરાન કરવા છે તો ભાઈ આ ઢોંગ કયો ની બંધ કરી દે ખોટા આવા એટલે એની જાહેર તમે અમારી રીતે ભલે ની હોર અને બેન આ તમે માર્કેટ યાર્ડ માં શું ભેગા થયા હતા? આમ અમે એક ખેડૂત એટલા માટે ભેગા થયા હતા ભાઈઓ કે આ જે માલ લઈને આવે છે ને કેવી રીતે અમે પકવીને આવી છે અને અહીંયા ગ્રેડ ટી કઈ સિસ્ટમ રાખો અને કા ભાવ આપો અહીંયા ઢગલા કરી અને માલ પછી રિજેક્ટ કરે અને પછી ઈ ભરીને વયું જવાનું તો અમારે ઘરે આ બધી પોઝિશન કઈ રીતે અમે પૂરી પાડતા આવીશું? માર્કેટ યાર્ડ માં ખેડૂતો ભેગા થયા હતા એ બારામાં તમે શું કહો છો? બગસરા માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતો ભેગા થવાનું કારણ એક જ કે 3-3 મહિનાથી ઓનલાઈન કરાવેલી છે છતાં કોઈને વારા આવતા નથી અને 20 જણાને મેસેજ આપે છે એમાંથી 5 જણાની પણ મગફળી લેતા નથી અને ખેડૂતોને હેરાન પરેશાન કરી મેલા છે ને જેથી અધિકારીઓને ખોટી રીતે હેરાન કરે છે. એકેય માલના પૂરા ભાવ નથી મળતા. શાકભાજીથી માંડીને ચણા માલ ઘઉં કોઈ પણ વસ્તુના એક પણ માલનો ભાવ નથી મળતો. ખેડૂત આત્મહત્યાને આરે આવીને ઊભો છે તો એનો યોગ્ય નિર્ણય કરવા બાબત વિનંતી.